ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું દક્ષિણ ગુજરાતના ફેમસ કપુરિયા. કપુરિયા બનાવવા માટે આપણે આ એક કપ ચોખા લીધા હતા, જે ખીચડીના ચોખા આપણે હોય છે એ એક કપ આપણે લીધા છે, અને અડધો કપ આપણે તુવેરની દાળ લીધી છે જે તેલ વગરની કોરી હોય છે એ અડધો કપ છે, એની અડધી આપણે ચણાની દાળ લેવાની છે, અને ચણાની દાળની અડધી આપણે અડદની દાળ લેવાની છે. તો આ રીતે આપણે દાળ લેવાની એમ. તો આનો આપણે લોટ બનાવવાનો છે કપુરિયાનો, અને કપુરિયા બનાવવા માટે આપણે થોડાક આપણે શિંગદાણા લીધા છે કાચા, અને અડધો કપ આપણે તુવેરના દાણા લીધા છે લીલા. આપણે સર્વ કરવા માટે શિંગ તેલ લીધું છે, અને આ મેથીઓ જે મસાલો આવે અચાર મસાલો એ આપણે લીધો છે, અને બે આપણે તીખા મરચાં લીધા છે, અને ઈનો લીધો છે આપણે અડધી ચમચી, એક ચમચી આપણે સફેદ તલ લીધા છે, અને આદુ લીધું છે આપણે ખમણી લીધું છે આ રીતે એક ટુકડો, એક ચમચી આપણે જીરું લીધું છે આખું, અને મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે, અડધી ચમચી આપણે અડદર લીધી છે, અને થોડીક આપણે હિંગ લીધી છે વઘાર માટે, અને અડધો કપ આપણે દહીં લીધું છે, અને તેલ જોશે આપણે વઘાર કરવા માટે અને એમાં નાખવા માટે, અને પાણી જોશે આપણે. તો પહેલાં આપણે આ ચોખા ને દાળ એ બધું થોડું થોડું શેકી લેવું, એટલે પીસવામાં આપણે ઈઝી પડે એમ. તો આ કઢાઈ લીધી છે આપણે, એમાં ચોખા નાખી દઉં અને દાળ બધી નાખી દઉં, તુવેરની દાળ અને ચણાની દાળ અને આ અડદની દાળ. આ રીતે આપણે મિક્સ કરી ગેસ ચાલુ કરશું, ને આને આપણે થોડુંક શેકી લેવું. કલર આપણે ચેન્જ ન થવા દેવાનો, ખાલી આનું મોઈશ્ચર ઉડી જાય એમ. આને આપણે થોડીક વાર શેકી લેવું. આને આપણે કડાઈ ગરમ થાય પછી બે જ મિનિટ માટે શેકવાનું છે. તો આપણે શેકાઈ ગયું છે, હવે આપણે ગેસ બંધ કરી દઉં. આને આપણે નીચે ઉતારીને બીજા વાસણમાં કાઢી લેવું, એટલે ઠંડુ થઈ જાય જલ્દી એમ. આ ઠંડુ થાય એટલે આપણે એને પીસવાનું છે. આ આપણે ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આને પીસી લેવું. પહેલાં શિંગદાણાને અધકચરા વાટી લેવું મિક્સરમાં, પછી આપણે આને પીસી લેવું. આપણે શિંગદાણા પીસી લીધા છે, આ રીતે અધકચરા વાટી લેવાના એમ. આને આપણે કાઢી લેવું. અને હવે આપણે તુવેરના દાણા આમાં પીસી લેવું, અને એના ભેગા આપણે મરચાંને પીસી લેવું. આ આપણે એ જ રીતે અધકચરું જ વાટવાનું છે, એકદમ ઝીણું નથી કરવાનું. આપણે તુવેરના દાણા પીસી લીધા છે આ રીતે, કંઈ પાણી કે કંઈ નાખ્યું નથી આપણે એમનેમ જ. આને આપણે કાઢી લેવું. આપણે દાળને ચોખા ઠંડા થઈ ગયા છે એકદમ, તો હવે આ એક મિક્સર જાર લીધી છે આપણે, એમાં આપણે નાખી દેવું. એ કારણે આવે તો ભલે, નહીં તો બે વાર થોડા થોડા આપણે પીસી લેવાના એમ. કારણે આપણે બે વાર પીસી લેવું, કેમ કે આખું ભરાય તો સરખું નહીં પીસાય એમ. તો આને આપણે દરદરું પીસી લેવું. આપણે દાળને ચોખા પીસી લીધા છે, આ રીતે જે રીતે આપણે ઢોકળાનો લોટ હોય એવું આપણે એને પીસવાનું છે આ રીતનું. આ લોટને તમે પીસીને સ્ટોર કરીને રાખી શકો, કે ગમે ત્યારે બનાવવું હોય ત્યારે બનાવી શકીએ આપણે એમ. આને આપણે આમાં કાઢી લેવું. જો તમારે વધારે એવું લાગે કે જાડું છે તો ચારું હોય તો ચારીને પાછું પીસી શકો એમ. હવે આને આપણે આ બધું આમાં પીસી લેવું દાળ ચોખા.
આપણે દાળને ચોખા આ રીતે પીસી લીધા છે દરદરા. હવે આપણે આમાં જેટલું બનાવવું હોય એ પ્રમાણે લોટ ભરી લેવાનું, બીજો લોટ રાખી દેવાનો. તો આપણે આમાંથી 2 કપનું બનાવશું. આપણે 2 કપ લોટ જ છે. જો તમારે વધારે લોટ બનાવવો હોય તો બનાવીને રાખી હગો એમ. તો હવે આપણે આનો વઘાર કરી લઈશું. આપણે આ રીતનું તપેલામાં બનાવવું એટલે હલાવવામાં ફેર પડે, આપણે ફાવે એમ. આ રીતનું ઊંડું વાસણ હોય ને એમાં. તો આપણે ગેસ ચાલુ કરશું, એમાં આપણે થોડુંક તેલ નાખશું. આ તેલને આપણે ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે એમાં જીરું નાખી દેવું. પછી આપણે એમાં હિંગ નાખી દેવું, જીરું લાલ થાય એટલે. અને આપણે શેંગદાણા નાખી દેવું એટલે આ શેકાઈ જાય એમ. તેલમાં આ રીતે શેકાઈ જાય. હવે આપણે આદું નાખી દેવું અને તલ નાખી દેવું. હવે આપણે એમાં હળદર નાખી દેવું. હવે આપણે આમાં પાણી નાખશું. બે કપ આપણે પાણી નાખ્યું છે, હજી આપણે પાણી એમાં નાખશું કેમ કે ચોખા લોટ ચોખાનો હોય એટલે એ પાણી પીએ એમ. તો આપણે એમાં 3 કપ પાણી નાખવાનું હોય તો 1 કપ આપણે હજી નાખશું. આ રીતે હવે આપણે એમાં મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે અને દહીં નાખી દઉં. અને આપણે જે તુવેરના દાણા પીસ્યા હતા એ આપણે નાખી દેવું એમ. હવે આપણે પાણીને એકદમ ઉકળવા દેવું. આ આપણે ઉકળે ત્યાં સુધીમાં આપણે સાઈડમાં પાણી ગરમ કરી લેવું, જરૂર પડે તો આપણે નાખશું એમ. કેમ કે ચોખાનું એવું હોય કે અમુક ચોખા પાણી વધારે પીતા હોય, અમુક ઓછા એમ. એટલે સાઈડમાં બીજું પાણી આપણે રાખવાનું એમ, જરૂર પડે તો એમાં નાખવાનું. પાણી આપણું એકદમ આ રીતે ઉકળી જવું જોઈએ એમ. આ ધૂપકી પડે કહેવાય, જેમ આપણે કઢીમાં કેમ કરીએ કે ધૂપકી પડી જાય ત્યાં સુધી પકાવવાનું, ત્યાં સુધી પાણી આ રીતે પાકવું જોઈએ. આને ધૂપકી પડી કહેવાય આ રીતે. હવે આપણે આમાં લોટ નાખી દઉં, ગેસ ધીમો કરી નાખશું. અને આપણે એકદમ વેણાથી સરસ મિક્સ કરીને હલાવી લેવું.
આ રીતે આપણે જે રીતે લાપસી હલાવીએ એ રીતે એમ એકદમ આ રીતે હલાવી લેવાનું. હવે આપણે આમાં થોડુંક તેલ નાખશું હજી આ રીતે નાને આપણે મિક્સ કરી લેવાનું. જે રીતે આપણે ખીચી બનાવીએ ઘઉંની ચોખાની એ રીતે એમ મસ્ત હલાવી લેવાનું. લોટ કોરોનો આવ્યો જોઈએ ને ગાંઠા ના પડવા જોઈએ. આ રીતે પાણી આપણે જરૂર પડી નથી એટલે રાખવાનું કે બાય ચાન્સ જરૂર પડે તો નાખવાનું એમ. પણ આપણે આમાં બે કપમાં ત્રણ કપ પાણી એકદમ સરસ થઈ ગયું છે. આ રીતનું ઘાટું થઈ જવું જોઈએ આ રીતનું. તો આને આપણે હવે ગેસ બંધ કરી દેવું અને આની ઉપર આપણે ઈનો નાખી દેવું ને થોડુંક પાણી નાખશું ઉપરથી આ રીતે થોડુંક જ, ખાલી ઈનો મિક્સ થાય એટલું જ. હવે હલાવી લેવું. હવે આને આપણે નીચે ઉતારી લેવું, ગેસ બંધ કરી દેવું. નાને આપણે બીજામાં કાઢી લેવું એટલે ઠરી જાય એમ. આ રીતે આપણે બીજા વાસણમાં કાઢી લઈએ. આપણે બધું કાઢી લીધું છે, હવે આને આપણે ઠંડુ થવા દેશું, પછી આપણે આમાંથી કપૂરિયા વારશું. આપણે ઠંડુ થઈ ગયું છે, આ રીતે હાથથી અડી હગી એવું ઠંડુ થઈ જવું જોઈએ એમ. તો આના આપણે હવે વારી લેવું કપૂરિયા. કપૂરિયાને આપણે સ્ટીમ કરવાના છે. તો આપણે જે ગરમ પાણી કર્યું હતું આમાં નાખી દીધું ને થોડુંક પાણી આપણે બીજું નાખી દેવું ને ગેસ ચાલુ કરશું એટલે પાણી આપણું ઉકળી જાય એમ. ને આને આપણે ઢાંકી દેવું અને આમાં આપણે જેમાં મૂકવાના છે એને આપણે તેલથી ગ્રીસ કરી લેવું એટલે ચોટે નહીં એમ. આ રીતે આ રીતે કરી લેવાનું. હવે આપણે તેલવાળો હાથ કરી સેજ અને આમાંથી વાળી લેવું. આ રીતે થોડુંક લઈને આ રીતે ગોળ કરી લેવાનું. આ રીતે એકદમ સેજ મહારી લેવાનું એમ. આ રીતે ગોળ કરી ને વચ્ચે આપણે હોલ કરી દેવાનું આ રીતે હાથથી. છેક સુધી નહીં કરવાનું, થોડું એમ, મેંદુવડાની જેમ નહીં આખું, ખાલી આ રીતે. એટલે જે સાઈઝના આપણે બનાવવા હોય એ સાઈઝના આપણે બનાવી લેવાના એમ. આમાં રાખી દેવું. આ રીતે આપણે બધાય બનાવી લેવું. ક્રેક ના પડે એ જોવાનું એમ. આમાં થોડીક પડી ગઈશ તો થોડુંક આપણે એને અને હાથથી મહારી લેવું એમ. આ રીતે આ રીતે કરી લેવાનું એમ. આ રીતે થોડુંક હોલ કરી લેવાનું ને આપણે બધા આ રીતે બનાવી લેવું. આપણે આમાં હમાઈ એટલા આપણે વારી લીધા છે. હવે આપણે આમાં મૂકી દઉં સ્ટીમ થવા માટે. પાણી આપણું ઉકળી ગયું છે. આને આપણે 10-15 મિનિટ માટે સ્ટીમ કરવાના છે. એ સ્ટીમ થાય ત્યાં સુધી આપણે આમાંથી બીજા વાળી લેવું એમ. આને આ
એકદમ આ રીતે મહરીને પછી કરવાના, એટલે ક્રેક ન પડે એમ. આ રીતે એકદમ મહરી લેવાનું હાથથી, જે રીતે લાડવા વાળીએ એમ, એટલે ક્રેક ના પડે એમ, વજન દઈને. આ રીતે પછી વચ્ચે ગોળ કરી લેવાનું આ રીતે. બધા આપણે આ રીતે બનાવી લેવું. આને આપણે 10-12 મિનિટ થઈ છે, તો હવે જોઈ લઉં ખોલીને. આ રીતે આપણે બફાઈ ગયા છે. આને આપણે હવે ગેસ બંધ કરી દઉં અને બહાર કાઢી લઉં. આને એકદમ ધીરેથી, બહુ ગરમ નથી એટલે. આને થોડુંક આપણે ઠંડુ થવા દઉં, પછી સર્વ કરીશું. આને આપણે હવે સર્વ કરી લઉં. એકદમ ઠંડા કરવાની જરૂર નથી, થોડુંક આપણે હાથમાં અડી હગીએ એવું હોવું જોઈએ એમ. આને આપણે પ્લેટમાં લઈ લઉં આ રીતે. અમુક અમુક આ રીતે ભાંગી જાય છે, કેમકે એમાં આપણે શિંગદાણા હોય ને તુવેરાઈ હોય આખું રહી ગયું હોય, તો એને લીધે આ રીતે ભાંગી જાય છે. લોટ આપણો અમુય પાકેલો જ હોય છે, કેમકે આપણે ગરમ પાણીમાં અને ખીચુની જેમ બનાવ્યું હોય, એકદમ સરસ પાકી ગયો હોય લોટ. હવે આને આપણે સર્વ કરવાનું હોય છે તેલ સાથે, સિંગ તેલ ને મસાલો આપણે. તો આપણે સિંગ તેલ લીધું છે, આપણે સિંગ તેલ નાખશું આમાં. ખાડા કરવાનો મતલબ જ એ છે કે સિંગ તેલ સાથે ખાવામાં બહુ સારું લાગે છે, એમ ઢોકળા આપણે ખાઈને ખાટિયા એમ. આ રીતે ઉપર આપણે થોડોક મસાલો છાંટશું. જો આ મસાલો અથાણાનો ન ભાવતો હોય તો લાલ મરચું પણ આની જગ્યાએ આપણે નાખી શકીએ એમ, જેવો ટેસ્ટ ભાવતો હોય એ પ્રમાણે. આ મસાલો સારો લાગે છે ખાવામાં, જેમ ખીચુમાં ઉપર નાખીને આપણે ખાતા હોય ને એ રીતે એમ. મેથીઓ મસાલો તૈયાર છે. આપણા દક્ષિણ ગુજરાતના ફેમસ કપુરિયા. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા દક્ષિણ ગુજરાતના ફેમસ કપુરિયા.